જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ અગિયાર તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેમાં આજનો જે ટોપિક આજનું જે પ્રકરણ આપણે જોવાનું છે તે તેમાંનું ચોથું પ્રકરણ અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ સંયુક્ત વિધાનો જે આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે પ્રકરણ ચાર જેમાંનો આજનો જે ટૉપિક છે તે પ્રતીકોનું મહત્ત્વ આ આજનો ટૉપિક છે જો વિદ્યાર્થી મિત્રો જે આ પ્રકરણ ચોથું છે એ ચોથું પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે આખું પ્રકરણ છે જે આખું પ્રકરણ તમારે બારમા ધોરણની અંદર પહેલું જ પ્રકરણ ત્યાં આગળ જોવા મળશે આ જે સાદુ વિધાન સહયોગદાન પાંચ કારકો છે આ તમામ પ્રશ્નો બારમા ધોરણની અંદર પહેલા પ્રકરણની અંદર આખું પ્રકરણ એની અંદર મોસ્ટ ઓફ આપણને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ આ જે ચોથું પ્રકરણમાં ખાસ ધ્યાન આપજો અને સમજો જેથી બારમા ધોરણમાં જ્યારે તમે આવો ત્યારે સરળતાથી તમને પહેલું પ્રકરણ તમને આવડી જશે તો જોઈએ પ્રતીકોનું મહત્ત્વ પ્રતિક એ શું છે પ્રતિકનું શું મહત્ત્વ છે અલગ અલગ શાસ્ત્રોની અંદર પ્રતિકોનો યુઝ થતો હોય છે એ જ રીતે તર્કશાસ્ત્રની અંદર આપણે અહીંયા અંદર પ્રતિકોનો ઉપયોગ અહીંયા આગળ આપણે કઈ રીતે કરવાનો છે કઈ રીતે થાય છે એનું શું મહત્ત્વ છે આપણે જોઈશું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે જો મારી ચેનલને લાઈક કરી ના હોય તો લાઇક અને શેર કરજો અને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જે વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો અને તમે આરો જો કોઈ પ્રશ્ન હોય તો મારો મોબાઈલ નંબર છે તેમજ કમેન્ટની અંદર કમેન્ટ કરી અને પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો અને બીજું કે જો તમે મારા વિડીયો છે જે આગળના ત્રણ પ્રકારના વિડીયો તમે જોવા માંગતા હો તો યુટ્યુબ પર જઈ અને એડી ન્યૂઝ લખજો એડી યુ એન ઈ ડબ્લ્યુ એસ એડી ન્યૂઝ લખશો તો ત્યાં આગળ આ પ્રકારનો સિમ્બલ ત્યાં આગળ જોવા મળશે લોગો જોવા મળશે એના પર ક્લિક કરશો ત્યાં આગળ સબસ્ક્રાઈબ કરજો અને બધા જ વિડીયો ત્યાં આગળ પ્રકરણ પ્રમાણે તમને જોવા મળશે જોઈએ આપણે તર્કશાસ્ત્ર જે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિ જે સંયુક્ત વિધાનો છે જેમાં પ્રતીકોનું શું મહત્વ છે પ્રતિકોનું જે મહત્વ સમજાવવા માટે પહેલાં તો આપણે એને સમજી લઈએ કે પ્રતિકનું શું મહત્વ રહેલું છે તો આપણે જોઈએ તો રોજિંદા વ્યવહારની અંદર આપણે અનેક પ્રતિકો વિજ્ઞાનની અંદર અને અલગ અલગ ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો અનેક પ્રતીકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ જો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને આવેલું છે કે રસાયણશાસ્ત્ર છે તો જો રસાયણશાસ્ત્રની અંદર પણ કેટલાક જે પ્રતિકોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે કે એચ ટુ ઓ જે પ્રતિક અહીંયા આપેલું છે જે વિજ્ઞાનની અંદર અલગ અલગ પ્રતીકો ઉપયોગ કરતા હોઈએ છીએ એચ ટુ ઓ તેમજ અનેક પ્રકારના પ્રતીકો જોવા મળતા હોય છે એ જ રીતે ગણિત શાસ્ત્રમાં જોઈએ તો પ્લસ માઇનસ અહીંયા આગળ જે ગુણાકાર ભાગાકારની જે નિશાની છે તો આ પ્રતિકો ક્યાં આગળ યુઝ થાય છે ગણિતની અંદર યુઝ થાય છે કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટરની અંદર પણ આ રીતે પ્રતિકો હોય છે આપણે કમ્પ્યુટરની અંદર મિનિમાઇક્સ મિનિમાઇઝ છે મેક્સિમાઇઝ છે એન્ડ ક્લોઝ જેવા બટનોનો ઉપયોગ જે પ્રતિક તરીકે ઉપયોગ કરીએ છીએ તેમજ મોબાઈલની અંદર જોઈએ તો મોબાઈલની અંદર પણ આપણે તમે જ્યારે મોબાઈલ વાપરો છો ત્યારે એમાં સ્ટાર હેજ અને આ રીતે નિશાની ત્યાં આગળ આપેલી હોય છે તો અલગ અલગ પ્રતીકો અલગ અલગ શાસ્ત્રોની અંદર યુઝ થાય છે તો અહીંયા આપણે જો જે રીતે છે છે કોમ્પ્યુટરની અંદર આવા પ્રતિકો વપરાય છે એ જ રીતે તર્કશાસ્ત્રમાં એ રીતે તર્કશાસ્ત્રમાં પણ પ્રતિકો વપરાય છે તો એ તર્કશાસ્ત્રની અંદર કુલ પાંચ પ્રતીકો છે જો અહીંયા આપેલા છે આપણને સર્પાકાર અહીં આપે છે સર્પાકાર તો આને શું કહેવાય છે નિષેધ કહેવાય છે આ એન્ડ છે આને સમુચય તરીકે તર્કશાસ્ત્રની અંદર ઓળખીએ છીએ અને નિષેધ તરીકે ઓળખીએ છીએ આ જે એન્ડ છે એ સમુચય તરીકે ઓળખીએ છીએ આ વી છે એને આપણે વિકલ્પન તરીકે ઓળખીએ છીએ આ શરતી છે અને આ દ્વિશરતી કુલ પાંચ પ્રતીકો તર્કશાસ્ત્રની અંદર આપણને ઉપયોગી થાય છે તો આ જે પાંચ પ્રતીકો છે આ પાંચ પ્રતીકોનો ઉપયોગ તર્કશાસ્ત્રની અંદર કરવામાં આવે છે જે વિધાનનું સત્યતા મૂલ્ય તપાસવા માટે પ્રતીકની ભાષા ખૂબ જ ઉપયોગી નિર્વિત છે જો કોઈ પણ વિધાન છે એનું આપણે સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય સત્યતા ગોષની રચના કરવી હોય એ વિધાનની પ્રામાણ્ય નક્કી કરવું હોય તો આ બધા જ માટે વિદ્યાર્થી મિત્રો ખાસ આ પાંચ પ્રતીકો છે આ પાંચે પાંચ પ્રતીકોનો ઉપયોગ અહીંયા આ પ્રકરણની અંદર બારમાની અંદર તમામ પ્રકરણની અંદર આ પ્રતિકોનો ઉપયોગ થતો હોય છે નિષેધ સમુચાય વિકલ્પણ શરતી અને દ્વિશરતી તો આ પ્રતિકોનું શું મહત્ત્વ તર્કશાસ્ત્રની અંદર રહેલું છે એ આપણે અહીં આગળ જોવાનું છે તો એ જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જુઓ તમે તો અહીં આગળ કુલ આપણને અહીંયા આગળ જે ત્રણ ફાયદા આપ્યા છે આપણને પ્રતિકોના મહત્ત્વ પ્રતિકોના ઉપયોગથી આપણે પ્રતીકનો ઉપયોગ કરીશું તો એના ઉપયોગથી કયા ફાયદા થાય છે ભાષાના ફાયદા અહીંયા આગળ પ્રતિક પ્રાતિક ભાષાના ફાયદા અહીંયા આગળ આપણને આપેલા છે ત્રણ ફાયદા છે જો આપણે તર્કશાસ્ત્રની અંદર પ્રતિકોનો ઉપયોગ કરીએ તો ત્રણ પ્રકારના ફાયદા થાય છે એમાં પહેલો જ છે છે કે ભાષાની નિવારણ કરી શકાય છે સંદિગ્ધતા કોને કહીશું કે અસ્પષ્ટ શબ્દો ભાષાની અંદર કેટલાક એવા શબ્દો છે કે કેવા શબ્દો છે અસ્પષ્ટ શબ્દો છે કે જેના દ્વિઅર્થ થાય છે કેટલાક શબ્દ એવા છે કે દ્વિઅર્થ થાય છે સ્પષ્ટ એનો અર્થ આપેલો હોતો નથી તો એનું નિવારણ પ્રતિકોના ઉપયોગથી એનું નિવારણ થાય છે દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત બીજા નંબરનું છે દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત માટે દલીલની સ્પષ્ટ રજૂ અને ટૂંકમાં રજૂઆત કરવી હોય તો પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્રીજા નંબરનું છે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે એટલે કે બુદ્ધિ ત્યાં આગળ પ્રતિકના ઉપયોગથી બુદ્ધિનો બચાવ એટલે કે બૌદ્ધિક શક્તિ ત્યાં આગળ બચાવી શકીએ છીએ એટલે કે આપણી બુદ્ધિ જે બુદ્ધિ લગાવી ત્યાં આગળ તો વધુ પડતી બુદ્ધિ લગાવવી પડતી નથી પ્રતિકોના કારણે પહેલું જ જોઈએ આપણે ભાષાની સંદિગ્તા અસ્પષ્ટતાનું નિવારણ થાય છે શાના દ્વારા પ્રતિકના ઉપયોગથી સામાન્ય રીતે આપણે જોઈએ તો તર્ક ક્રિયા ભાષાના માધ્યમ દ્વારા રજૂ થાય છે કોઈ પણ તર્ક ક્રિયા આપણે જે તર્ક કરીએ છીએ આપણે જે વિચારીએ છીએ તર્ક કરીએ છીએ તો આ તર્ક ક્રિયા છે એ શાના માધ્યમ ભાષાના માધ્યમ દ્વારા જ રજૂ કરી શકાય છે હું મન્યન્દ્ર વિચારું છું તો આ વિચારેલું હું જ્યારે બોલું છું તો તમને ખ્યાલ આવે છે ભાષા દ્વારા તમારી સમક્ષ રજૂ કરું છું તો કોઈ પણ છે આપણે માનસિક રીતે મનમાં વિચારીએ છીએ ભાષા દ્વારા રજૂ કરી શકાય છે ભાષા એ કેવી જટિલ વસ્તુ છે ભાષા એ જટિલ વસ્તુ છે અને એમાં કેટલાય અઘરા શબ્દો આવે છે ભાષાની અંદર કેટલા અઘરા અસ્પષ્ટ અને અસંદિગ્ધ શબ્દો જોવા મળે છે ભાષાની અંદર જેવા આપણે જોઈએ તો ઘોડો ચકલી આ જે ગાય શબ્દ છે આવા જે કેટલાક જે અઘરા અસ્પષ્ટ સંદિગ્ધ શબ્દો જોવા મળે છે એના દ્વિઅર્થ થાય છે કારણ કે ઘોડો છે તો ઘોડાના બે અર્થ થાય ચકલીના બે અર્થ થાય છે ગાયના બે અર્થ થાય છે આવા કેટલાય શબ્દો છે કે જેના દ્વિઅર્થ થાય છે અને એ શબ્દો આપણને શું કરે છે ગૂંચવાડવા મૂકી દે છે આપણને એ શબ્દોનો કયા અર્થમાં એ શબ્દ વપરાયેલો છે આપણને ખ્યાલ આવતો નથી અને આવા જે અસંદિગ્ધ જે જે સંદિગ્ધ શબ્દો છે તો આની સ્પષ્ટ રજૂઆત પ્રતિક ભાષા દ્વારા થાય છે અને પ્રતીકોનો ઉપયોગ કરવાથી આવા જે સંદિગ્ધ શબ્દો છે એને એકદમ સ્પષ્ટ અને સરળ આપણે રજૂઆત કરી શકીએ છીએ દલીલની અંદર એને રૂપની રજૂઆત કરવા માટે પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પ્રતિકના ઉપયોગથી એ દલીલને સ્પષ્ટ ભાષામાં સરળ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ જો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે આપણને પી સર ક્યુ આ એક ઉદાહરણ

કાં તો અથવા કહેવાય પી કાં તો પી અથવા ક્યુ પછી શરતી છે જોતો આવશે જો પી તો ક્યુ આમ પાંચ કારકો છે પાંચ કારકોને અલગ અલગ શબ્દ કે શબ્દ જૂથથી ઓળખવામાં છે તો કોઈપણ પણ પ્રતિકના મહત્વથી પહેલો જ મુદ્દો આપણે જોયો કે ભાષાની જે સંદિગ્ધા જે અસ્પષ્ટ શબ્દો છે એને સ્પષ્ટ રીતે રજૂ કરવામાં પ્રતિકોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને સરળતાથી આપણે દલીલ એનું રૂપની રજૂઆત કરી શકીએ છીએ આગળનો બીજા નંબરનો જે મુદ્દો આપણે જોઈએ તો દલીલની સ્પષ્ટ દલીલની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત કરવા માટે પ્રતિકોનો ઉપયોગ થયો થાય દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂઆત કરવા કરવી હોય તો પ્રતિકનો ઉપયોગ કરવો પડશે કઈ રીતે અહીં જો એક ઉદાહરણ દ્વારા મેં તમને અહીંયા સમજૂતી આપી છે કે કઈ રીતે ટૂંકમાં રજૂઆત થાય છે કોઈ પણ દલીલનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ તો એ વખતે આપણે એ ધ્યાનમાં રાખીએ છીએ કે તેમાં ગૂંચવણ ઊભી થવાની સંભાવના રહે છે તે સંભવ રહે કે અગવડ પડે છે કેટલીક વાર શું દલીલની સ્પષ્ટ રજૂઆત કરવા માટે કેટલીક સમસ્યા ઊભી થતી હોય છે તો એની સમસ્યાને દૂર કરવા માટે અહીંયા દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત ટૂંકમાં રજૂઆત કરવી હોય તો પ્રતિકોનો ઉપયોગ કરવો પડશે તો સરળતાથી આપણે એ દલીલની સ્પષ્ટ રજૂઆત કરી જો આગળ ઉદાહરણ આપ્યું છે આપણને કોશની અંદર જો વરસાદ આવે અને પાક સારો થાય તો ખેડૂતો રાજી થાય અને અનાજ સસ્તું મળે છે બીજું ઉદાહરણ બીજું ઉદાહરણ આપ્યું વરસાદ આવે છે અને પાક સારો થાય છે તેથી તેથી પછી આવે કયું વિધાન ગણાશે તેથી પછી આવે છે એ કયું ગણાય ફલિત વિધાન ગણાશે તો તેથી ખેડૂતો રાજી થાય છે અને એના સસ્તું મળે છે તો જો વિદ્યાર્થી મિત્રો આ જે દલીલ તમને આપેલી છે અહીંયા આગળ હવે એ દલીલની આપણે શું કરવાનું છે સ્પષ્ટ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં રજૂઆત કરવી હોય તો એની પ્રાતિક ભાષાની અંદર એને મૂકવી પડે તો એના અલગ અલગ વિધાન માટે અલગ અલગ પ્રતિક વાપરવા પડે તો કયા પ્રતિક કઈ રીતે વાપરવાના છે આપણે જોઈએ તો ખ્યાલ આવશે તમને જો અહીંયા આગળ આપ્યું છે પહેલું તો કે વરસાદ આવે છે તો આ વરસાદ આવે તો એના માટે આપણે શું પ્રતિક વાપર્યું વરસાદ આવે એના માટે શું કયો પ્રતિક વાપર્યું એ વાપર્યો પછી અને શબ્દ અને માટે કયો શબ્દ વાપર્યો સમુચય વાપર્યો પછી પાક સારો થાય છે તો પાક સારો થાય છે એના માટે આપણે શું વાપર્યું પાક સારો થાય છે એ માટે બી વાપર્યો પછી જોતો જોતો છે એના માટે કયું આવ્યું શરતી આવ્યું અને ખેડૂતો રાજી થાય એના માટે શું વાપર્યું સી વાપર્યો અને અનાજ સસ્તું મળે એના માટે આપણે

નથી હોય તો નિષેધ સર્પાકાર આવશે એ તમને ખ્યાલ છે કે કઈ રીતે કયો પ્રતિક વાપરવાનો છે જોઈએ એ પ્રતિકો કયા કુલ પાંચ પ્રતિકો અહીંયા આપણને આપેલા છે પાંચ પ્રતીકોનું થોડુંક ટૂંકમાં તમને અહીંયા સમજૂતી હું આપી દઉં તો પહેલું જ અહીંયા આપણે આગળ જોઈએ આ સર્પાકાર છે તો સર્પાકાર કોના માટે વપરાશે કે જે નથી હોય જે આગળ નથી શબ્દ આપેલો હોય તો એના માટે શું વપરાશે સર્પાકાર વપરાશે પછી સમુચ્ચાઈ કે જે

જો અને તોને બે વિધાનથી જોડાય તો શરતી આવશે અને દ્વિસરતી દ્વિસર્તી ક્યારે આવશે કે જ્યારે જો તો અને તો જ જો આખું એક વિધાન અને તો અને તો જ તો અને તો જ જે શબ્દથી જોડવાયેલા હોય એને અહીંયા આપણને જે શબ્દ આપેલો હોય તો એ શરતી આવશે ટૂંકમાં આપણે આગળની વ્યવસ્થિત જોઈશું એની રજૂઆત તો કોઈપણ પાંચ જે કારકો છે પાંચ કારકો કઈ જગ્યાએ વપરાય છે જો નિષેધ સર્વાકાર તો નથી આવો તો નિષેધ આવો અને હોય તો સમુચે આવો જો તો હોય તો શરતી આવો જો તો અને તો જ હોય તો દ્વિસરતી આવે ને કાતો અથવા હોય તો વિકલ્પના ના આવે તો અહીંયા આગળ શું છે જો અને તો શું આવશે અહીંયા આગળ શરતી આવશે અને છે તો અહીંયા આગળ શું આવશે અને તો અહીંયા આગળ શું આવશે સમુચે આવશે જો અને માટે સમુચે વાપર્યું જો તો એના માટે શું વાપર્યું શરતી વાપર્યું ફરથીને અને આવ્યું તો અને માટે શું વાપર્યું તો આ રીતે આપણે પ્રતીકો વાપરવાના છે આ પ્રતિક વાપરી દીધા પછી આ પેલા વિધાન માટે વાપર્યા પછી બીજું વિધાન વરસાદ આવે છે તો ઉપર વરસાદ આવે છે માટે શું વાપર્યું છે એ વાપર્યું છે તો એને એ વિધાન જો ફરતી ને આવો તો એના માટે બીજો પ્રતીક વાપરવાનો નથી તો એના માટે કયું વિધાન આવશે એ જ વાપરવો પડશે એ વાપર્યું છે વરસાદ આવ્યો તો એ જ વાપર્યું છે પાક સારો થાય એના માટે બી વાપર્યું છે તો પાક સારો થાય એના માટે આપણે બીજ વાપરવો પડશે અને અને છે સમુચાઈ આવશે તો આ રીતે પ્રત્યેક મૂકી દીધા પછી છેલ્લું વિધાન છે તેથી તેથી માટે કયા આવશે ત્રણ ટપકા લખવાના છે સી તો ખેડૂતો રાજી થાય તો અહીંયા જો સી તો ખેડૂતો રાજી થાય છે અને આવ્યું તો સમુચય મૂકવાનો છે અને ડી છે અનાજ સસ્તું મળે અહીંયા ડી માટે શું આપ્યું અનાજ સસ્તું મળે તો આ દલીલ આપણે આખી જોઈએ તો આ દલીલની અંદર આપણે શું કર્યું પ્રતિકોનો ઉપયોગ કર્યો વિધાન માટે કોઈ પ્રતિક વાપર્યું કારક છે જો કારક જોતો છે શરતી છે અને માટે સમુચય વાપર્યું તો એ રીતે આપણે અહીંયા આગળ જો દલીલના ઉપર અહીંયા આગળ પેન્સિલ હોય તો પેન્સિલથી તમારે આગળ લખી દેવાનું કે એ વરસાદ આવશે માટે એ અને આવ્યો તો સમુચાય જો તો છે શરતી ખેડૂત રાજી થાય માટે સી અને માટે સમુચાય અને સસ્તું માટે ડી તો આ રીતે લખી દેવાનું અહીંયા પણ લખી દેવાનું પછી સરતાથી તમે જો અહીંયા કોન્સ ત્યાં આપણે કોન્સ લખી દીધો પછી એ સમુચય બી એ સમુચાય બી લખી દીધો અહીંયા કોન્સ પૂરો થઈ ગયો પછી સરતી એ કોન્સ કોન્સ સી સમુચય ડી સી સમુચાય ડી કોન્સ પૂરો બીજું વિધાન છે એ સમુચ્ચાઈ બી તો ક્યાંક એ સમુચય બી તેથી તેથી સી સમુચાઈ ડી સી સમુચાય ડી તો આ રીતે કોઈપણ દલીલને આપણે ટૂંકમાં રજૂઆત કરવી હોય તો પ્રતીકોનો આવો ઉપયોગ કરી અને આપણે એની દલીલની ટૂંકમાં રજૂઆત કરી શકીએ છીએ અને સરળતાથી આપણે એની સમજૂતી દલીલને સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆતથી સમજૂતી મેળવી શકીએ છીએ આમ બીજા નંબરનો જે મુદ્દો છે દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત કરી શકાય છે અને ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે જો હજુ મારી આ ચેનલ એને જો તમે લાઈક કરી ના હોય તો લાઈક કરજો આગળ જોઈએ આપણે આગળનો ત્રીજા નંબરનો મુદ્દો કે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે આ પ્રતિકોના ઉપયોગથી બૌદ્ધિક શક્તિ આપણે બુદ્ધિ બહુ વાપરવી પડતી નથી બુદ્ધિ ઓછી વાપરીએ તો આપણને ખ્યાલ આવી જશે કે આવે છે તો પ્રતિકના રૂપની સ્પષ્ટ અને સંક્ષિત રજૂઆત કરી શકીએ છીએ તેમજ દલીલ તાર્કિક સ્વરૂપને સરળતાથી સમજી શકાય છે એની રજૂઆત કરવા માટે આપણને બે બાબતને વધુ સ્પષ્ટ સમજીએ તો ખ્યાલ આવશે તમને કે અહીંયા આપણને આપેલું છે કે એની જે રજૂઆત છે એ રજૂઆત બૌદ્ધિક શક્તિનો બચાવ કઈ રીતે થાય છે તો અહીંયા પહેલું એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર આપેલું છે તો આપણે શું કરવું પડશે એને ગણવા પડશે જો બે એ ત્રણ ચાર પાંચ છ સાત એ ગણવા પડ્યા એ રીતે અહીંયા આગળ બરાબર છે પછી એક બે ત્રણ ચારના પાંચ તો આ રીતે આપણે ગણવા પડે છે તો કહેવાનો અર્થ એ છે કે આમાં બુદ્ધિનો બહુ વાપરવી પડે છે આપણને જ્યારે બીજા ઉદાહરણમાં જુઓ તમે બીજા ઉદાહરણની અંદર જો આગળ એની સાત ગાત બરાબર બીની પાંચ ગાત છે તો એ સાત લખી આપણે બુદ્ધિ બહુ વાપરવી નહીં પડતી એ સાત વાર છે અને બી પાંચ વાર છે જળથી આપણે બુદ્ધિનો બૌદ્ધિક શક્તિનો બચાવ કરી અને સરળતાથી આપણે એનો નિર્ણય કરી શકીએ છીએ તો પ્રતિકોના ઉપયોગથી શું થાય છે આપણી બુદ્ધિ શક્તિનો બચાવ થાય છે બુદ્ધિ ત્યાં આગળ બહુ વાપરવી પડતી નથી આમ ભાષાનો ઉપયોગ કરવાથી આપણી વિચારક્રિયા કેવી ઝડપીની યંત્રવત બને છે કોઈપણ વિચાર ક્રિયા છે એને ઝડપી બનાવી શકીએ ક્યારે તો પ્રતિકોનો ઉપયોગ કરીએ છીએ તો એની આપણે ઝડપી બનાવી શકીએ છીએ અને સરળતાથી આપણે બૌદ્ધિક શક્તિ બૌદ્ધિનો બચાવ કરી અને સરળતાથી આપણે એનો નિર્ણય લઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જે આ જે પ્રતિકોના મહત્ત્વની અંદર આપણે ત્રણ મુદ્દા આપણે જોયા એ પહેલાં જો હજુ પણ તમે મારી ચેનલને લાઈક કરી ના હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો જે આ ટોપિક છે ખૂબ જ મહત્ત્વનો છે તમે ટોપિકની અંદર ધ્યાન આપીશ તમને ખ્યાલ આવી ગયો હશે કોઈ પ્રશ્ન હોય તો મેં તમને કીધું છે કમેન્ટ અને મેસેજ કરીને સોલ્યુશન મેળવી શકો છો અસ્તુ જય હિન્દ